नमस्कार, आपनी साथे हूँ छू विधाता। तो 20 वर्ष बाद फरी एक बार तालिबाने अफगानिस्तान पर कब्जो जमाव्यो छे। राष्ट्रपति भवन ने पण तालिबानोए पोताना कब्जा में लई लीधुं छे। हवे अहीं तालिबान सरकार बनावशे तो राष्ट्रपति अशरफ गनी अने उपराष्ट्रपति अमीरुल्ला साहेल देश छोड़ीने भागी गया छे। स्थिति वणसवाने कारणे लोको अहींथी भागी रह्या छे। काबुल एरपोर्ट पर मोटा प्रमाणमां लोको भेगा थया छे, एकठा थया छे। तालिबानीओए 20 वर्ष पछी अफगानिस्तानमां राज मेळवी लीधुं छे अने तालिबानीओना કહેરથી ડરેલા સેંકડો લોકો અફઘાનિસ્તાન છોડીને ભાગી રહ્યા છે। અફઘાનિસ્તાનથી ભાગેલા લોકો બેબસ છે, મજબૂર છે। ખાવા ખોરાક નથી તો ખિસ્સામાં રૂપિયા પણ નથી, પીવાના પાણીના પણ ફાંફા છે। અફઘાનિસ્તાન છોડીને ભાગવું સેંકડો લોકો માટે કઠિન બની રહ્યું છે, કારણ કે એરપોર્ટ પર પગ મૂકવાની પણ જગ્યા નથી। કઈ ફ્લાઇટ ક્યાંય પણ જઈ રહી છે, જેમાં જગ્યા છે કે નહીં તે જોયા વગર જ લોકો विमान में चढ़ी रहा है। बेसवानी जगह न मळे तो वच्चे उभा रहीने पण भागवा माटे तैयार छे, जवा माटे तैयार छे। तो अफगान वासीओना जीव जाने के पड़ी के बंधायेला होय तेवा दृश्यो सामे आवी रहा छे। તાલિબાને રવિવાર અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ભવનને પણ પોતાના કબજામાં લીધું છે। હવે અહીં તાલિબાની સરકાર બનાવશે। રાષ્ટ્રપતિ અશરફ ગની અને ઉપરાષ્ટ્રપતિ અમીરુલ્લા સાહેલ દેશ છોડીને ભાગી ગયા છે। સ્થિતિ બગડવાને કારણે લોકો અહીંથી ભાગી રહ્યા છે। કાબુલ એરપોર્ટ પર મોટા પ્રમાણમાં લોકો ભેગા થયા। ભીડને પગલે એરપોર્ટ બસ સ્ટેશન જેવું લાગી રહ્યું છે। લોકોને જ્યાં જગ્યા મળી રહી છે ત્યાં તેઓ ચઢી રહ્યા છે। કેટલાક લોકો સામાન લીધા વગર જ ભાગી રહ્યા છે। तो अफगानिस्तानमां तालिबानोना कब्जा बाद काबुल एरपोर्ट पर भारे भीड़ जोवा मळी। एरपोर्ट हालमां यूएस सैनिकोना नियंत्रण हेठळ छे। एरपोर्ट पर फायरिंग थयुं तो केटलाक लोको मार्या गया छे अने घणा लोको इजाग्रस्त थया छे। तो वीडियोमां एरपोर्ट पर मृतदेहो पण जोवा मळी रह्या छे, ज्यारे हजारो लोको एरपोर्ट पर पहोंची गया छे, जेमनी पासे न तो वीजा छे के न तो कोई टिकिट। काबुलमां मोबाइल रिचार्ज करावामां लोकोने मुश्केलीनो सामनो करवो पड़ी रह्यो छे। तो फायरिंगना दृश्यो पण सामे आवी रह्या छे, खूब ज दयनीय स्थिति जेना दृश्यो सामे आवी रह्या छे। काबुल एरपोर्ट पर फायरिंगनी घटना बनी हती, ज्यां त्रण लोकोना मोतनी आशंका छे। तो काबुल एरपोर्ट पर अफरातफरी मची छे, अंधाधूंधी सर्जाई हती। खूब ज मोटी संख्यामां लोको एकठा थया छे, जल्दीथी जल्दी देश छोड़ीने तेवो भागी रह्या छे। न तो तेमनी पासे कोई वीजा छे, न कोई टिकिट, छतां पण जेम बने एम तेंथी तेवो जल्दी बहार नीकळे ते स्थितिमां અને મજબૂરીવશ તેઓ ભાગી રહ્યા છે। પરંતુ અહીં ફાયરિંગની જ ઘટના બની હતી, તેના કારણે સ્થિતિ વધુ વણસી હતી। તો ફાયરિંગમાં ત્રણ લોકોના મોતની આશંકા હાલમાં સેવાઈ રહી છે। અને સમાચારો સાથે આગળ વધીએ। નાયબ મુખ્યમંત્રીએ રસીનો બીજો ડોઝ લીધો છે। તેમણે કહ્યું કે દરેક રસી લેવી જોઈએ, કોઈ વ્યક્તિ રસી નહીં લે તો ચલાવી નહીં લેવાય। तो नायब मुख्यमंत्रीए रसीनो बीजो डोज लीधो छे। आ साथे साथे तेमणे जनताने पण अपील करी छे। तो रसीकरण अभियान खूब ज तेज अने रॉकेट गतिए चाली रह्युं छे, त्यारे तमामे तमाम नागरिकोने तेनो लाभ मळी रहे ते माटे अपील करवामां आवी रही छे। अने एटला माटे ज अभियान चलाववामां आवी रह्युं छे। नितिन पटेले ए पण कह्युं छे के जे व्यक्ति डोज नहीं लए, रसी नहीं लए तो ते चलावी नहीं लेवाय। कोई पण व्यक्ति माटे गमे ते रीते कोई बानुकालीन वेक्सिन ना ले के चलावी लेवामां नहीं आवे। બધાને વેક્સિન લેવી જરૂરી છે, પોતે સલામત થાય અને બીજાને પણ સલામત કરે, એ વેક્સિનનો હેતુ છે। કોંગ્રેસ કોરોના પીડિતો માટે ન્યાય યાત્રા યોજશે। ભાજપ સરકારની જન આશીર્વાદ યાત્રા સામે કોંગ્રેસની ન્યાય યાત્રા જોવા મળશે। તાલુકા, જિલ્લા, શહેર અને પ્રદેશ સ્તર પર આવેદનપત્રો આપવામાં આવશે। તો કોંગ્રેસ વિવિધ જગ્યા પર શ્રદ્ધાંજલિ સભાઓ પણ યોજશે। કોરોના પીડિતો માટે 4 લાખની સહાયની માંગ કરાશે। સારવાર કરાવી પડી છે એવા પરિવારોને આ ખાનગી હોસ્પિટલોમાં જે લૂંટ ચલાવાઈ, આર્થિક રીતે જે બોજો આવ્યો એમાંથી રાહત આપવાનું કામ થવું જોઈએ। અને સાથે સાથે જે આ કપરા સમયમાં હોસ્પિટલમાં બેડ ના મળ્યા, ઇન્જેક્શનની કાળાબજારી થઈ, ઓક્સિજનની કાળાબજારી થઈ, વેન્ટિલેટર વગર લોકોના મોત થયા, આ તમામ પ્રકારની જે અવ્યવસ્થા, જે સંકલનનો અભાવ, જે અનગઢ વહીવટ થયો,
એના માટે જવાબદાર કોણ? અને એવા અનગઢ વહીવટને કારણે લોકોના મોત થયા તો એ જવાબદારો સામે શું પગલાં લીધા? તો એની સામેની ન્યાયિક તપાસ થવી જોઈએ અને કાર્યવાહી થવી જોઈએ. સરકાર એક પણ બાબતમાં ગંભીર નથી, ઉલટાનું પ્રજાના ટેક્સના પડસેવાના પૈસે ઉત્સવોને તાઇફા કરી રહ્યા છે. ત્યારે અમે ગુજરાતની 6.5 કરોડની જનતાના મનમાં જે વેદના છે, જે આક્રોશ છે, જે એને અન્યાય થઈ રહ્યો છે, એને લઈ અને આજે 16 તારીખથી શરૂઆત કરીને આવતા 2 મહિના સુધી સમગ્ર ગુજરાતમાં દરેક ગામમાં, દરેક શહેરમાં, દરેક ગલીમાં ન્યાય યાત્રા લઈને જવા માગીએ છીએ. આ ન્યાય યાત્રા એટલે કે ગુજરાતમાં કોરોના મહામારીના સમયમાં જે વ્યક્તિઓના મૃત્યુ થયા એ સરકારની ગુનાહિત બેદરકારીને કારણે થયા છે. એ પરિવારજનોને 4 લાખ રૂપિયાનું વળતર જે એનો અધિકાર છે એ મળવો જોઈએ. દરેક પરિવાર કે જે કોઈ સરકારી નોકરી સાથે જોડાયેલો વ્યક્તિ એનું મૃત્યુ થયું છે, એ સરકારી નોકરી કરનાર વ્યક્તિના મૃતકના એના પરિવાર પૈકી એક જણને સરકારી નોકરી મળવી જોઈએ. જે આ ગુનાહિત બેદરકારી થઈ અનગઢ વહીવટ થયો એની ન્યાયિક તપાસ થવી જોઈએ. અને સાથે સાથે લાખો રૂપિયાનો ખર્ચ જે ખાનગી હોસ્પિટલમાં બિલ સ્વરૂપે ચૂકવવો પડ્યો છે એ રકમ પાછી એ પરિવારને મળવી જોઈએ. આ 4 મુદ્દાને લઈ અને અમે લોકો વચ્ચે જઈ રહ્યા છે. લોકોના અધિકારની વાતને અમે બુલંદીથી આગળ લઈ જઈશું. અને સાથે સાથે આ કોરોનાના કપરા સમયમાં જે લોકો મૃત્યુ પામ્યા છે, એ મૃત્યુ પામ્યા છે એ લોકોને શહીદનો દરજ્જો આપી અને જેમ શહીદો માટેનું એક મેમોરિયલ બને એ જ રીતે એમની યાદો, એમની પરિસ્થિતિ, એમની આપવીતિ, એમને આખી દુનિયા સમક્ષ લોકો એને શ્રદ્ધાંજલિ આપી શકે, એમને યાદ રાખી શકે, આ કપરા સમયને યાદ રાખી શકે, એટલા માટે વર્ચ્યુઅલ મેમોરિયલ બનાવવા જઈ રહ્યા છે. જે પણ મૃત્યુ પામ્યા છે એવા તમામ મૃતકોની માહિતી એકત્રિત કરી અમે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર એને લઈ જઈશું અને આખી દુનિયાના લોકો, એના સગા સંબંધી મિત્રો, તમામ લોકો આ વર્ચ્યુઅલ મેમોરિયલના માધ્યમથી એને યાદ રાખી શકે, એને શ્રદ્ધાંજલિ પાઠવી શકે, એ વિચાર સાથે વર્ચ્યુઅલ મેમોરિયલ પણ બનાવવા જઈ રહ્યા છે. પહેલા તબક્કામાં કોંગ્રેસના તમામ આગેવાનો, તમામ કાર્યકરો આખા ગુજરાતમાં જે મૃત્યુ પામ્યા છે એવા મૃતકના પરિવારોને ઘરે જઈને મળશે, એમને સાંત્વના આપશે, એમની પાસેથી માહિતી એકત્રિત કરશે. એ માહિતીના આધારે વર્ચ્યુઅલ મેમોરિયલ બનશે. એ માહિતીના આધારે એમના પર જે ગુજરી છે એ આપવીતી માટેનો એક રિપોર્ટ બનશે. એની જે 4 માંગ છે એ 4 માંગને લઈને તાલુકાથી લઈને પ્રદેશ કક્ષા સુધી, છેક સરકાર સુધી અમે રજૂઆત કરીને એને ન્યાય અપાવવાનો પ્રયત્ન કરીશું. એ આ ન્યાય અપાવવા માટેની યાત્રા એટલે ન્યાય યાત્રા આ સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરશે અને સાથે સાથે જે ગુજરાતના લોકોનો અધિકાર છે, જે સંવિધાને કાયદાએ જોગવાઈઓ કરી છે, એ મુજબ એને ન્યાય મળે, એનો અધિકાર મળે, એ વાતને લઈને અમે 16 તારીખથી શરૂઆત કરીને આવતા 2 મહિના માટે આખા ગુજરાતમાં ન્યાય યાત્રાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. અને હવે વાત